શહેર ની નામચી ટામેટા ગેંગના છ મહિના પહેલા કાપડ વેપારીનું અપહરણ કર્યું હતું વેપારીને નવસારી લઈ જઈ ચપ્પુની ની અણીએ ડરાવી ધમકાવી ગોંધી રાખ્યા હતા ત્યારબાદ ગેંગે બાવન લાખ ની ખંડણી વસૂલી વેપારીને છોડી દીધા હતા આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં આસિફ ટમેટા સહિત ટોળકીના અન્ય સભ્યોને ને અગાઉ પકડી પાડ્યા હતા જ્યારે અનુરાગસિંહ રાજપુર નાસ્તો ફરતો હતો તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ટી એ ગઢવીની સ્કવડના પોલીસકર્મીઓ નીતેશ તનસુભાઈ અને હિંમત ખીમાભાઈ બાતમી મળી હતી કે અનુરાગ મધ્યપ્રદેશના ઇન્દોર ભાગી ગયો હતો જે માહિતીને આધારે પોલીસે આ દિશામાં વર્કઆઉટ કરી ઇન્દોરથી અનુરાગ ઉર્ફે અજય જીતેન્દ્ર સિંહ રાજપૂતને પકડી પાડ્યો હતો ટામેટા ગેન્જ સાથે ક્રાઇમ બ્રાન્ચમાં ખંડણીના બે ગુના નોંધાયા હતા જેમાં તે વોન્ટેડ હતો ડિંડોલીના આર્મ્સ એક્ટના ગુનામાં પણ અનુરાગ નાસ્તો કરતો હતો અનુરાગ અગાઉ ઉધના અને ડિંડોલી પોલીસના હાથે મારામારીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે વધુમાં ખંડીના આ કેસમાં યુસુફ નામનો સૂત્રધાર હજુ વોન્ટેડ છે જો કે બહુચલિત કમલેશ તિવારી હત્યાકાંડમાં યુસુફને યુપી પોલીસે દોઢેક માસ પહેલા લખનૌ પોલીસે પકડી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આગામી દિવસોમાં પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટ યુસુફનો કબજો મેળવી ધરપકડ કરશે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત